હેલો વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11ના BA સબ્જેક્ટનો 5મો ચેપ્ટર એટલે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનો ભાગ પહેલો, કે જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે કયા કયા સ્વરૂપો હતા, તો વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, ત્યારબાદ કંપની, સહકારી મંડળી, કોર્પોરેશન વગેરે જે ધંધાકીય એકમો છે એનો શું થશે, સમાવેશ થશે. જેમાં આપણે અગાઉના વિડીયોમાં વૈયક્તિક માલિકીનો અર્થ, વ્યાખ્યા, હેનરી લુઇસના મતે વ્યાખ્યા શું હતી તે, અને તેની જે લાક્ષણિકતાઓ હતી એ લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવી હતી. ફરીવાર આપણે એકવાર રિપીટ કરી લઈએ કે વૈયક્તિક માલિકી એટલે શું. તો વૈયક્તિક માલિકી એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે, ધંધાના કાર્યો કરવામાં આવે, અને જે પણ પરિણામ આવવાનું છે એનું ભવિષ્યમાં નફો થશે કે નુકસાન થશે એ પણ કોના દ્વારા વહેંચવામાં આવે, એક જ વ્યક્તિ દ્વારા, તો એને શું કહેવામાં આવશે, વૈયક્તિક માલિકી. એટલે કે બધા જ કાર્યો સર્વોપરિતા કોની પાસે હશે, એક વ્યક્તિ પાસે. બધા જ કાર્ય કરવાની સત્તા કોની પાસે હશે, એક જ વ્યક્તિ પાસે. મૂડી લાવવાની સત્તા, મૂડી વાપરવાની, ક્યાં કેટલો ખર્ચ કરવો છે, કોની પાસેથી ખરીદી કરવી, કોને વેચાણ કરવું, કયા વેપારી પાસેથી ખરીદી કરવી વગેરે વસ્તુઓ અંગેના નિર્ણયો પણ કોણ લેશે, તો એક જ વ્યક્તિ લેશે. એટલે કે વૈયક્તિક માલિકી, અને એનું મેં તમને બીજું નામ પણ કીધું હતું કે વૈયક્તિક માલિકીનું બીજું નામ શું થશે, તો એકાંકી પેઢી. બરાબર છે મિત્રો. તો આજે આપણે વૈયક્તિક માલિકીના લાભાલાભ, મિત્રો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે લાભાલાભ, તો માત્ર લાભ નથી લખવાના, પરંતુ ફાયદા પણ લખવાના છે અને ગેરફાયદા પણ. પરંતુ જો ચોક્કસ તમને એમ કીધું હોય કે માત્ર લાભ લખો અથવા તો માત્ર ફાયદા ગેરલાભ લખો, તો જ તમારે પર્ટિક્યુલર લાભ કે ગેરલાભ લખવાના છે. પરંતુ જો તમને શબ્દ યુઝ થયો હોય કે લાભાલાભ, તો તમારે શું લખવાના છે, બંને. તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે, કે વૈયક્તિક માલિકીનો અર્થ આપી અથવા વ્યાખ્યા સમજાવી, તેની લાક્ષણિકતાઓ સમજાવો અને લાભ સમજાવો, અથવા તો વૈયક્તિક માલિકીનો અર્થ અને વ્યાખ્યા સમજાવી, તેના લાભાલાભ સમજાવો. તો જો લાભાલાભ શબ્દ હોય તો તમારે લાભ પણ લખવાના છે અને ગેરલાભ પણ લખવાના છે. બરાબર છે. તો એના જે મેં અહીં લખ્યા છે લાભ અને ગેરલાભ, તો સમજી લઈએ કયા કયા છે. તો સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, પછી રહસ્યોની જાળવણી, ઝડપી નિર્ણયો, વ્યક્તિગત સંપર્ક, પરિવર્તનશીલતા, કરવેરાનો ઓછો બોજ અને ઓછા કાનૂની નિયંત્રણો, આ 8 એના શું છે, ફાયદા છે. અને મિત્રો, હું તમને સજેસ્ટ કરું છું કે તમે આ રીતે પોઈન્ટ પાડીને જ લખજો, જેથી ચેક કરવાવાળાને સરળતા રહે અને સરળતાથી તમારી ભાષા અને તમારા પોઈન્ટ્સ સમજી શકે અને તમને માર્ક્સ પણ સરળતાથી મળી શકે. તો ચાલો આપણે વિશિષ્ટ એટલે કે ઊંડાણપૂર્વક સમજીએ કે વૈયક્તિક માલિકીના ફાયદા કયા કયા છે. તો સૌપ્રથમ છે સરળ સ્થાપના વિધિ. સૌપ્રથમ શું છે, સરળ સ્થાપના વિધિ. મેં અગાઉ વ્યાખ્યામાં કીધું એમ કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે, સંચાલન પણ એ એક જ વ્યક્તિ કરે છે, અને કોઈ અંકુશ અથવા નિર્ણય લેવાની સત્તા પણ કોની પાસે છે, એક જ વ્યક્તિ પાસે. માટે એની સ્થાપના પણ કેવી હશે, તો એકદમ સરળ હશે. સ્થાપના કેવી હશે, એકદમ સરળ. ઓછા કાયદા કાનૂન અથવા તો ઓછા નીતિ નિયમોને આધારે વૈયક્તિક માલિકીની સ્થાપના થઈ શકે છે. આપણે ઉદાહરણ લીધું હતું કે સ્ટેશનરી શોપ ઓપન કરવી છે, તો એ શું થશે, વૈયક્તિક માલિકી. હવે સ્ટેશનરી શોપ ઓપન કરવા માટે આપણે જે તે વિસ્તારના ત્યાં ખાલી માત્ર નોંધણી જ કરાવવાની રહે છે કે અમારી સ્ટેશનરી શોપ છે, એના કોઈ બીજા કાયદા કાનૂન એને લાગુ પડતા નથી. એટલે કે ઓછા કાયદા કાનૂનમાં એની સ્થાપના થઈ શકે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ઓછી મૂડી. બીજો પોઈન્ટ શું છે, ઓછી મૂડી. મોટે ભાગે વૈયક્તિક માલિકી અથવા તો એકાંકી પેઢીનું વિસ્તાર અથવા તો સ્તર કેવું હશે, તો નાના પાયાના એકમો જેવું હશે. કેવું હશે, નાના પાયાના એકમો જેવું. એટલે કે ઓછી મૂડીએ પણ તમે ધંધો શરૂ કરી શકો. શું કરી શકો, ઓછી મૂડીએ પણ તમે ધંધો શરૂ કરી શકો. અને જો ધંધો વિસ્તારવા માંગતા હોય તો વધુ મૂડી તમે ઓછીના નાણાં તરીકે લાવી શકો છો. એટલે કે ઓછી મૂડી એ શું છે, તો એ એકાંકી પેઢીનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. ત્યારબાદ છે રહસ્યોની જાળવણી. ત્યારબાદ શું છે, રહસ્યોની જાળવણી. આપણે અગાઉ લાક્ષણિકતામાં જોઈ ગયા છે કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ પાસે બધી સત્તા હોવાથી રહસ્યોની જાળવણી પણ કેવી રહે છે, ચોકસાઈપૂર્ણ રહે છે. કેવી રહે છે, ચોકસાઈપૂર્ણ. ત્યારબાદ છે ઝડપી નિર્ણયો.
ત્યારબાદ શું છે? ઝડપી નિર્ણયો. મિત્રો, આ જે એકાંકી પેઢી છે એકદમ સિમ્પલ છે, અંદર માત્ર એક જ વ્યક્તિ આવે છે, એટલે કે બધું જ કાર્ય એક જ વ્યક્તિએ કરવાનું છે, એટલે નિર્ણયો પણ કઈ રીતે થશે? તો ઝડપથી થશે. કોઈ પ્રશ્ન છે તો પ્રશ્નનું નિરાકરણ પણ કઈ રીતે આવશે? ઝડપથી. માટે નિર્ણય લેવાની શક્તિ પણ કેવી થઈ જશે? ઝડપથી. એટલે કે ઝડપી નિર્ણયો એકાંકી પેઢીમાં સરળતાથી મેળવી શકાશે. ત્યારબાદ છે વ્યક્તિગત સંપર્ક. ત્યારબાદ શું છે? વ્યક્તિગત સંપર્ક, એટલે કે એક જ વ્યક્તિ છે કે જે ખરીદી પણ કરશે, વેચાણ પણ એ જ વ્યક્તિ કરશે, એટલે કે ગ્રાહકો સાથે અને વેપારી સાથે બંને સાથે એનો કેવો રહેશે? તો વ્યક્તિગત સંપર્ક જળવાઈ રહેશે. એનો વ્યક્તિગત સંપર્ક કોની સાથે? તો ગ્રાહકો સાથે અને વેપારી સાથે, બંનેની સાથે શું થશે? જળવાઈ રહેશે. ત્યારબાદ છે પરિવર્તનશીલતા. ત્યારબાદ શું છે? પરિવર્તનશીલતા, એટલે કે એને કોઈ પણ ખરીદ વિચાર અથવા તો કોઈ પણ ઉત્પાદનને લગતું કોઈ પણ કાર્યમાં પરિવર્તન કરવું હશે તો એ સરળતાથી કરી શકશે. એ પોતાનો ધંધો બીજાને હેન્ડઓવર પણ સરળતાથી કરી શકશે. આજે કોઈકની દુકાન છે, કાલે એ દુકાન પર કોઈ બીજા માલિક પણ હોઈ શકે, એટલે કે પોતાનો ધંધો બીજા વ્યક્તિના નામે સરળતાથી શું કરે છે? રૂપાંતર અથવા તો ટ્રાન્સફર કરી શકે છે, એટલે કે પરિવર્તનશીલતા રહેલી છે. ત્યારબાદ છે કરવેરાનો ઓછો બોજ. ત્યારબાદ શું છે? કરવેરાનો ઓછો બોજ, એટલે કે બીજા ધંધાઓ પ્રમાણે એને અન્ય કરવેરા લાગુ પડતા નથી, પરંતુ એક જ વ્યક્તિ હોવાથી એને જે વ્યક્તિગત કરવેરો લાગે છે, આવકવેરો લાગે છે, એ આવકવેરો એને માત્ર લાગુ પડે છે, એટલે કે અન્ય કોઈ વધારાના કરવેરા લાગુ પડતા નથી. અને લાસ્ટમાં છે ઓછા કાનૂની નિયંત્રણો, એટલે કે મેં અગાઉ જ વાત કરી એમ કે જ્યારે એની સ્થાપના કરવામાં આવે છે ત્યારે નહિવત નીતિ નિયમોને આધારે એની સ્થાપના થાય છે, અને જ્યારે કોઈ પણ કાયદા કાનૂન હોય તો એને માત્ર ખાલી નોંધણી અને નોંધણી પ્રમાણેનું કાર્ય કરવાનું રહે છે. મેં અગાઉ પણ કીધું હતું કે ભારતમાં કાયદાના દાયરામાં રહીને કોઈ પણ કાર્ય કરવામાં આવે છે, એટલે કે કાયદાની વિરુદ્ધનું કાર્ય એ શું ગણાશે? ગુનો ગણાશે. એટલે કે ઓછા કાનૂની નિયંત્રણો હેઠળ પણ આપણે એકાંકી પેઢીના કાર્યો કરી શકે છે. તો આ થઈ ગયા એના ફાયદા છે ને, એકદમ સરળ. શું યાદ રાખવાનું છે તમારે? માત્ર આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે, અને પોઈન્ટ્સમાં તમારે મેક્સિમમ 3-4 લાઇન જ લખવાની છે, મેક્સિમમ. એટલે તમે 3 લાઇન લખશો તો પણ તમને માર્ક્સ મળશે. જો 5 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમે 8 પોઈન્ટ લખો તો તમને 5-માંથી 4 માર્ક્સ તો આરામથી આપે છે, અને સારા તપાસવાળા હોય તો તમને 5 માર્ક્સ પણ આપી દે છે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણે જોઈએ કે વૈયક્તિક માલિકીના ગેરફાયદા શું છે. જો લાભ હોય તો ગેરલાભ પણ હોવાના, સિક્કાની બે બાજુ હોય છે, એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોય અને હોય જ. એટલે જો લાભ હોય તો એના ગેરલાભ પણ હોય જ. તો આપણે એના ગેરલાભ જોઈએ તો ગેરલાભમાં માત્ર 6 પોઈન્ટ છે. મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી, ટૂંકું આયુષ્ય, મર્યાદિત કાર્યશક્તિ, નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા, અને મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. આ થઈ ગયા એના ગેરલાભ. તો ચાલો હવે એને આપણે વિસ્તૃત રીતે સમજીએ. તો સૌપ્રથમ છે મર્યાદિત મૂડી. સૌપ્રથમ શું છે? મર્યાદિત મૂડી. મેં અગાઉ વાત કરી એમ કે એકાંકી પેઢી એ કેવું છે? તો નાના એકમો છે. શું છે? નાના એકમો. અને નાના એકમો માટે શું હોય છે? તો નાના એકમો માટે એક મૂડીની આવશ્યકતા નહિવત હોય છે, ઓછી હોય છે. અને ક્યારેક એની પાસે મૂડી હોય અને ધારે તો પણ નવી એડવાન્સ ટેકનોલોજીવાળા સાધનો ખરીદી શકતા નથી, એટલે કે એની મૂડી કેવી હોય છે? મર્યાદિત હોય છે. એની પાસે આવડત હોય છે, કુશળતા હોય છે, પરંતુ મર્યાદિત મૂડી હોવાને કારણે એ નવી ટેકનોલોજીવાળા અદ્યતન આધુનિક અથવા તો અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો ખરીદી શકતા નથી, અથવા તો એ સાધનો ખરીદવા માટેના પૈસા એમની પાસે પૂરતા નથી. તો એ શું થશે? તો એ વૈયક્તિક માલિકીનો ગેરલાભ થશે કે એની પાસે એવા અદ્યતન સાધનો ખરીદવાના પૈસા નથી, એટલે કે મૂડી કેવી છે? મર્યાદિત છે. ત્યારબાદ છે અમર્યાદિત જવાબદારી. આપણે અગાઉ લાક્ષણિકતામાં જોઈ ગયા કે અમર્યાદિત જવાબદારી એટલે કે જ્યારે કંપનીને અથવા તો ધંધાને નુકસાન થાય. શું છે મિત્રો? જ્યારે ધંધાને નુકસાન થાય ત્યારે ધંધાનું દેવું ચૂકવવા માટે જો પૈસા ઓછા પડે, ધંધાનું દેવું ચૂકવવા માટે જો પૈસા ઓછા પડે ત્યારે લેણદારોને ધંધાના માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ એ દેવું શું કરવું પડે છે? ભરપાઈ કરવું પડે છે. પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું છે, તો એને શું કહેવામાં આવશે? અમર્યાદિત જવાબદારી. એટલે આપણે શોર્ટમાં લખીએ તો અંગત મિલકત વેચીને પણ શું કરવું પડે છે? તો દેવું ભરપાઈ કરવું પડે છે. એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે અમર્યાદિત જવાબદારી. બરાબર છે. નેક્સ્ટ છે ટૂંકું આયુષ્ય.
નેક્સ્ટ શું છે? ટૂંકું આયુષ્ય. એટલે કે આ જે એકાંકી પેઢી છે એનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકા ગાળાનું. વ્યક્તિ નાદાર જાહેર થાય, પછી અસ્થિર મગજનો બને, અથવા તો કોઈક કાયદાની દ્રષ્ટિમાં કોઈક ગુનો કરે, ત્યારે એ વ્યક્તિ શું થાય છે? તો એ ધંધો એનો બંધ થાય છે, અથવા તો વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે કે આ જે વૈયક્તિક માલિકી છે એનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું હોય છે, કે એ ધંધો કરવા માટે સક્ષમ ના હોય, નાદાર જાહેર થાય, મૃત્યુ થાય, અસ્થિર મગજનો બને, કાયદાની દ્રષ્ટિમાં કોઈ ગુનો ગણાય, ત્યારે એ આયુષ્ય શું થઈ જાય છે? ટૂંકું થઈ જાય છે. ક્યાં તો ધંધો બંધ પણ કરવો પડે છે, અથવા તો ધંધાનો નષ્ટ પણ થાય છે. ત્યારબાદ છે મર્યાદિત કાર્યશક્તિ. ત્યારબાદ શું છે? મર્યાદિત કાર્યશક્તિ. એકાંકી પેઢીમાં એક જ વ્યક્તિ પાસે બધી જ સત્તા હોવાથી ખરીદી કરવાની, વેચાણ કરવાની, નિર્ણયો લેવાની, અંકુશ રાખવાની બધી જ સત્તા એક જ વ્યક્તિ પાસે હોવાથી એની કાર્યશક્તિમાં શું થાય છે? એક મર્યાદા બંધાઈ જાય છે, કે એક વ્યક્તિ બિચારો કેટલું વધારે કામ કરી શકે. આપણે પણ સમજીએ ને કે એક વ્યક્તિ કેટલું કામ કરી શકે, તો એ જે એનો પૂરતો સમય છે કોઈ એક કામ પાછળ આપી શકે છે, જ્યારે બધા કામ પાછળ આપી શકતા નથી. એટલે કે એની કાર્યશક્તિ પણ કેવી રહે છે? મર્યાદિત બની જાય છે. કેવી બની જાય છે? મર્યાદિત. ત્યારબાદ છે નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા. આપણી એક કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે માણસ કામ કરે તો ભૂલ થવાની શક્યતા રહેલી છે. એવું જરૂરી નથી કે કોઈ પણ માણસ કામ કરે તો એ ભૂલ રહિત જ હોય, ક્ષતિરહિત જ હોય. અમારાથી પણ ભૂલ થાય, તમારાથી પણ ભૂલ થાય, તો એ નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા છે. કારણ કે એનું જે માનવ સંસાધન છે, જે કાર્ય કરવાનું સાધન છે, એ માનવ સંસાધન છે. એટલે માનવીમાં ભૂલ થવાની શક્યતા છે. બરાબર છે મિત્રો? એટલે કે એ એક જ વ્યક્તિ પાસે બધી સત્તા હોવાથી એમાં ભૂલ થવાના ચાન્સીસ શું હોય છે? વધારે હોય છે. ત્યારબાદ છે લાસ્ટમાં મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. આપણે જોયું કે એના એકમો કેવા હશે? તો નાના એકમો. કેવા એકમો હશે? નાના એકમો. એટલે એ ધારે તો પણ મોટા પાયાના એકમોની તુલનામાં એની પાસે શું હશે? તો ઓછી મૂડી હશે, ઓછું કાર્યક્ષેત્ર હશે, ઓછા માનવ સંસાધન હશે, ઓછા યંત્રો હશે, અથવા તો જૂની ટેકનોલોજીવાળા યંત્રો હશે. તો એ પ્રમાણે એને જે મોટા પાયા પરના વેપારનો લાભ થવો જોઈએ એ લાભ એને થઈ શકશે નહીં. બરાબર છે મિત્રો? શું છે? તો મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. ક્યાં તો એને એની જે પ્રોડક્ટ છે એ મોટા વેપારીઓને શું કરવી પડે? વેચવી પડે, અને મોટા વેપારી એના પર કંઈક પ્રોસેસ કરીને પોતાનું નામ લગાવીને વેચે છે. એટલે આ થયા એના ગેરલાભ. કયા કયા? તો મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી, ટૂંકું આયુષ્ય, મર્યાદિત કાર્યશક્તિ, નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા, અને મોટા પાયા પરના વેપારનો લાભનો અભાવ. આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.